અને ફૂલ વડે, તમારે આ બાજુ ફૂલ વડે નહીં મળતી, એમ રંગોળાવો ફૂલ વડે જોવો એટલે અવળા વિચાર આવે. તમને કોઈ રાંધતું ગયું છે કે મૂકતું ગયું છે કઈ ખબર પડતી નથી, બોલો. એટલી તો લંબાઈ એને હું તમને કહું આમ. લાહા લાડવા જોવો, લાહા લાડવા. આપણા ડોલા પાંચ પાંચ વર્ષ વહેલા વહ્યા ગયાનું કારણ માત્ર લાહા. અંદર હરિયા નાખો છેલ્લે ભીડાય ભાવ. કેવા ખોરાક ખાધા છે આપણે, હું તમને કહું. આ વિદેશનો ભૂરીએ કહેવત મેળ ઉપર કસરત કરતો, કસરત એક ભાભા ને ભાળી ગયો તો દાદાને કે ગુડ મોર્નિંગ, તો દાદાને કે મારું નામ પૂછે, એ કે મફા મૂળજી. તો બીજા દિવસે ભૂરીએ કીધું ગુડ મોર્નિંગ, તો દાદા કહેલા ભાઈ મફા મૂળજી. ત્રીજા દિવસે દાદાને એમ થયું હું ગુડ મોર્નિંગ કહું, તો દાદા એ ભૂરીએ કીધું ગુડ મોર્નિંગ, તો ભૂરીઓ કે મફા મૂળજી. અને એમ કે મફા મૂળજી થતું છે. અમારી વાડીએ ભૂરીએ એવા વાડીએ ઊભા ધોરીએ સીડ્યા, એ કે સૌરાષ્ટ્ર વિશે અમારે કંઈક સંશોધન કરવું છે, અમારે કંઈક જાણવું છે. મેં તો હું જાણવું છે, મેં સક્રિયા બાપતા મને કે ધીસ ઇઝ, મેં ધીસ ઇઝ સક્રિયા પાલ્ટી. તો એણે નોંધ કરી, હાથ જણા ફરતા બેઠા હોય ધીરો ધીરો તાપ બળતો ને સક્રિયાને પાલ્ટી કહેવાય. તે નોંધ કરી નદી ને સામે કાંઠે ગયો, કોકનો અગ્નિ સંસ્કાર હાલતો. ન્યા નોટ કાઢી કે મોટું સક્રિયું લાગે છે. અરે ઓલો મરી ગયો કીધું. મારા ઘરે તુલસી માતાનો ક્યારે હતો ને પગે લાગતો, તો મને એક ભૂર્યો કે ધીસ ઇઝ મેક ધીસ ઇઝ તુલસી મધાર. ઓ મધર માં બિશરો ભેટી ગયો ભાવથી. મારે વાડીએ આવ્યો ને ખાંજવળીનો છોડવો, એક પાંદડું હખ ન લેવા દે ને ભાઈ, આખો હોલસેલમાં છોડવો. ને મેં અમથી અમથમ નામ કર્યું, મને કે ધીસ ઇઝ મેં ધીસ ઇઝ ફાધર ઉભાડ્યો. અને જે ખંજોળે સીડ્યો છે અમથી ધોરિયામ પીડ્યો, બે વાર કુંડીમ પીડ્યો, બારો નીકળે મને કે મધર ઇઝ રાઈટ ફાધર ટાઈટ છે. ફાધર તો ભૂકા કાઢી નાખે કીધું. મા બધા ડુંગરા ઉપર છે જોજો, ચામુંડા માથે કે ચોટેલા ઉપર, કાલ કે માથે કે પાવાગઢ ઉપર, બાપા બધા ભોયરામ. અમુક તો આઠ આઠ મહિને નીકળે કે મોંઘવારીનું નીકળવું જ નથી. હજી 20-25 વર્ષ તમે જાવા દો, આપણું ગુજરાતનો દહકો આવશે. કેમ કે આપણે તો મુખ્યમંત્રી બહુ સારા મળ્યા છે. અમે તો ગાંધીને હમણાં 14 ગરીબ કલ્યાણ મેળાના પ્રોગ્રામ મેં ભાવનગર જિલ્લામાં કર્યા અને મુખ્યમંત્રી બહુ સારા છે. હમણાં તો અમે ગાંધીનગર પ્રોગ્રામમાં હતા, એક ભાઈ કે મારી દીકરીના લગ્ન છે, તમને નરેન્દ્રભાઈ ઓળખે છે, તેને રિક્વેસ્ટ કરો ને કે રોડ ઉપર નીકળવાના છે, મારી દીકરીના રિસેપ્શનમાં હાજર રહે. એટલે મેં અમે બે ત્રણ 80 કલાક નરેન્દ્રભાઈને કીધું કે ભાઈ એક દીકરીના લગ્ન છે, તમે ઘડીક ઊભા જ રહેજો કીધું. તો કે વાંધો ને હું હાજર આપીશ. હવે એ જ્યાં આવવાના હોય ને કુતરા બધું ઢોળી નાખ્યું. અને હજી 20-25 વર્ષ આવે તો ગુજરાતનો એવો દહકો આવવાનો. વિદેશના ભૂરિયાઓ અહીંયા ઉનામાં જુનાગઢમાં હીરાના કારખાનામાં કામે બેઠા છે. કોને ત્યાં બેસો? મકન કાનજીને ત્યાં તલિયામાં. નો મથાલા નો ઉપાજ નિકલ. અને બીજા 3 વર્ષ આવે જો વિદેશના ભૂરિયા જોજો, સકડો રિક્ષા આંગતા છે. હાલો દુધાલા 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 દુધાલા, ચોલી મોલી ચોલી મોલી ચોલી મોલી ચોલી, ફાયર રૂપી ફાયર રૂપી ફાયર રૂપી, નો વાડ નો વાડ, કોઈ વાડે નો બેતા. એટલે હાસ્ય છે, હાસ્ય માત્ર સાહિત્ય છે, પણ જૂના કલાકારો આપણને ભૂલાતા નથી. એનું કારણ એક, તમે વિચાર કરજો કે 3 કલાકાર એવા થઈ ગયા, હું અભિમાન નથી કરતો પણ ગેરંટી સહિત કહું, અને તમે પણ જાણો છો કે અમારે જ્યારે જ્યારે દુબઈમાં કે અમેરિકામાં પ્રોગ્રામ હોય તો અમારી ઉપર 50 ફોન આવી જાય કે કાંજીભુટા બારોટની ચિત્રો બાબાની વાર્તા હોય તો સીડી કંઈકથી લેતા આવજો, નારાયણ સ્વામીની ભજનની સીડી હોય તો લેતા આવજો, શંકર પાર્વતીની મોજડીની સીડી હોય તો કંઈક લેતા આવજો. આ 3 કલાકાર મિત્રો એવા હતા કે અમારે ગઢડાની બાજુમાં આંકડિયા ગામ છે, 13 ખોવડા ચારણના છે, ને નારાયણ સ્વામી જેવા સમર્થ ભજનીકે જન્મ લીધો. આ સંતે 5000 ભજન ગાયા પણ કોઈનો ગાયેલો એને રાગ નથી ગાયો. એની કોઠા ઉજ કેટલી છે વિચાર કરો તમે. ગંગા સતીન પાનભાઈ ઉમરાળાની બાજુમાં હમઢિયાળા ગામમાં થઈ ગયા, એક જ જગ્યાએ 52 ભજન લખ્યા, પણ વર્ષો પછી પણ એના ભજનમાં આપણને આંખમાંથી આહુડા પડી જાય. એનું કારણ હું, એની કોઠા ઉજ હતી. જીથરો બાપાની વાર્તા કાંજીપોટા બારોટે કીધી. હજી વિદેશના માણસો કરોડ કરોડ રૂપિયાની ગાડીઓમાં એની સીડીઓ મૂકે છે. એનું કારણ હું, એની કોઠા ઉજથી નીકળ્યું. મારા બાપુજી 12 કલાક મોજ ગાતા, વન મેન છો.
शो कोई कलाकार न होय हाडा नवे शुरू करे 6 વાગે પ્રોગ્રામ પૂરો કરે છતાં લોકો જાતા નતાનું કારણ હું કે જે કાંઈ નીકળ્યું કોઠા ઉચી નીકળ્યું આ બધા કલાકારો ગાતા હોય ને તો વિચાર કરજો કે એની બહુ મહેનત હોય છે બહુ એ પરિસ્થિતિમાં કોઈ પણ કલાકારને એ તબલા વાળા હોય કે મંજીરા વાળા હોય કે પ્રસૂતિમાં જેટલી સ્ત્રીને વેદના થાય એટલી વેદના આ લોકોને થઈ હોય તેનું સર્જન બહારું નીકળતું હોય તો એ લોકો સ્વીકારતા હોય છે અને કોઠા તમે બધા ટીવીના કાર્યક્રમ જોવો ડાયરાઓ સાંભળો કોઈ કલાકાર એવા નથી કે તમે ન સાંભળ્યા હવે તમને દાંત કઢાવવા એટલે વિશ્વ બેંક પાસે લોન લેવા જેટલું અઘરું છે આ બધાને સાંભળીને બેઠા પણ કોઠાઉચથી જે નીકળ્યું એને લોકો કારણ કે શીલે શીલો તો હવ હાલો જાય પણ શીલાથી જે આડો ફાટે ને એને ભલામણા કલાકાર કહેવાય વિચાર કરજો અને એવા કલાકારોને તમે સ્વીકાર્યા છે અને જૂનું છે એ જ સાચું છે એ જે જૂનું બધું પાછું આવશે શેડિયા પ્રાઇમસી પાછા આવવાના આ ગેસ વૈયા જાહે હા હમણાં જે અમે ઘરે બેઠા હતા ને બહાર ધડધડા અવાજ આવ્યો એટલે શેનો અવાજ આવ્યો મને કે મોટર ખોંચા વળે અવાજ થોડો આવે કે ખોંચો નહોતો કેન ભાઈ ભીત રહી રેડાડી એમ એટલે અમુક આવા લડી લે બોલો જવાબ જ એવા આપે એને વાત જ આવે છે જે કંઈક પ્રશ્ન પૂછો ને એના જવાબ એવા આપે હા અત્યારે ટેકનોલોજી એના સુરતની આપણે વાત કરી સુરતમાં એવી પરિસ્થિતિ ન આવે હવે તો ફિલ્મ જો હવે તો આ જુવાણા ભાગશાળી છે આ ટોકીઝો કેવી બની ગયો પડદાને પગે લાગવાનું મન થાય એવી ટોકીઝો બની અમારે ગઢડા ટોકીઝ હતી પણ બંધ થઈ ગઈ કોઈ ફિલ્મ હાલતા જ નહોતા આપણે કેવી શું ટાઈમ છે તો કે તમારે ક્યારે ટાઈમ છે અમારા ટાઈમ હોય તો એ ફિલ્મ શરૂ કરે ડીઝલ મશીનથી હાલતી ટોકીઝ શોલે ફિલ્મ ગમે એવું જામ્યું ને એને પણ ડીઝલ ખૂટે તો ગબર જેવો ગબર ઢીલો પડી જાય કે કાલિયા તેરે ક્યાં હોગા મારો હેન્ડલ મારો હેન્ડલ મારો હેન્ડલ મારો એટલે હવે ભગવાન ભાઈ માંગણી કરવી કે સુરતમાં આવું પૂર બૂર ન આવે કારણ કે આમનામ પૂર આવશે ને તો હેરાન થઈ જવું હે આ સુરત સહન કરીએ કે આ લોકો પ્લેગ સહન કર્યો પૂર સહન કર્યું રોગ સહન કર્યો પાંચ પાંચ દિવસથી પૂરમાં મેળે ઉભી રહ્યા વિચાર કરો આ કોઈ શહેર સહન ન કરે પાંચ દિવસથી મેળે ઉભી રહ્યા એટલે જેને ખાવા મળ્યું એને જવા ન મળ્યું આ કંઈ જેવી તેવી વાત છે હે આ આ કેટલું સહન કર્યું આ લોકોએ જેને જેને જવા મળ્યું એને ખાવા ન મળ્યું અને જેને જવા મળ્યું મહાભારતના અર્જુન ઘોડે મૂંઝણા કઈ સોસાયટી ફેંકવું હગા વાલા વેવાય એને પડીકા વાળ્યા અને સિંગણપુર ચાર રસ્તા મૂક્યા પાણીમાં એ ડબોલી ને કતારગામ થઈને નાળા એઠ થઈને વરાસામાં આવ્યા જેના હાથમાં એમ થયું સૌરાષ્ટ્રથી ફ્રૂટ પેકેટ મોડા પડ્યા લાગે કેવું સહન કર્યું પણ વારા ફરતી વારો મેં પછી ગારો એમ બધો ડાયરો જામી ગયો છે અને બહેનોએ ઘણા અમને સહન કરે છે આદમી અમને સહન કરે છે અહીં અમને સહન કરો છો ઘરે જઈને પાછા જ્યાંથી બહેનો ગયા છે એને સહન કરજો કારણ કે એ વચ્ચે ક્યાંય ગયા હતા એમ કરશે કારણ કે બહેનોને ભાઈઓને અલગ બહેરોની પ્રથા એ હાટું જ કરીશ કોઈ ભાઈની તાકે છે બહેન દાંત કાઢીએ કે અને કદાચ બે બાજુ બાજુ બેઠા ને દાંત કરી દે હું ગાંડા ઘડે હિ કર્યા કરો ગગલા ગગલા કરે હું તમને કહું પણ અહીંયા તો બહુ ઓડિયન્સ સારું છે કે અત્યાર સુધી જળવાઈ રહ્યું અમે પણ આપણી માફી માગવી છીએ જોકે અમારો ડાયરો તો ભાવનગર જિલ્લામાં 11:30 શરૂ થતો હોય અને અમારો વરસ 1:15 વાગે બોલવાનો આવતો હોય એટલે અમે તો ટાઈમે જ થયું પણ મેં તમને કીધું કે અમારા દલપત ભાણો અમારા નંદલાલ ભાઈ અમારા મનીષભાઈ અમને ઠેઠ લેવા આવ્યા તો એ રોડ ચડ્યો નગર હજી ન આવ્યા હોત આ તો સારું કર્યું લીમડો ઊંચો કરીને મેં એક કોઈ મૂક્યો નગર પાછું ગઢડા જવું પડે હા લીમડો હાડો પીડ્યો અમારે તો ત્યાં રેલગાડી જ્યારે ગઢડામાં શરૂ હતી તે બાબા ટ્રેનમાં જ ઉતર્યા તે ટીટી વાહે પીડ્યા બાબા આગળ ટીટી વાહે 2.5 કિલોમીટર બાબાને પકડી લીધા કે ટિકિટ દાદા ટિકિટ કરે ટિકિટ હા વાંચી ટ્રેન હાજી ઓલે કે ટિકિટ હાજી ટ્રેન હાજી ટીટી કે મને દોડ્યો હું કામ તો બાબા કે મારે 8 જણા હતા ને એનો મિસ કોલ આવે પછી ઊભો રહું ને હું એટલે 8 ને ટિકિટ વિને ના કાઢ્યા એટલે આજ ઉમંગ આજ ઉસરંગ આજ સખી ને એનો માન નહીં આજ અમારે આંગણે કંચન વર્ષા મેં અહીંયા નનુભાઈ કેશુભાઈ રાખોલિયા પરિવાર તરફથી આપણા બહુ મોટા ભાગ છે ગામના કે આવું સરસ મજાનું ગામડાને આંગણે આયોજન કર્યું અને આ બધા છે ને શેઠિયાઓ એ ધારણ તો સુરતમાં આયોજન કરી શકે પણ અત્યારે સૌરાષ્ટ્રમાં લગભગ 100-150 કથાઓ બેઠી એનું કારણ શું કે આ વતન જ્યારે જ્યારે એ લોકોએ પૈસા બનાવ્યા તો એણે એનું ગામ સાંભળ્યું છે કે બધા ભેળે મળીને ખાય બધા મળે હળે એટલે એણે આ આયોજન રાખ્યું ને કરે આની આ કથા સુરતમાં જો કરે ને તો 10,000 માણસો બેઠું હોય અને સારામાં સારું આયોજન થાય
ગામડામાં કઈ તમને કોઈ બતાવી દેવું કે એવું એનું નથી, પણ હારો એનો હેતુ છે. એટલે આપણા કરોડોજનના પુણ્ય હોય તેવા દાતારો આપણા ગામમાં હોય એવા નનુભાઈ કેશુભાઈ રાખોલિયા તરફથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે. આ હગા વાલા સ્નેહીઓ ગામના આગેવાનો બધી જ જ્ઞાતિના સહકાર અહીં આપે છે તે આવું રૂડું ગામના આંગણે આયોજન થયું છે. અને અમને પણ મજા આવે, બીજા ગામ જાય તો આનો કેપ ચડે કે કાલે હારા ગામમાં ગયા હતા એટલે આવો તો ડાયરો હારો જાય. નગર અમુક અમુક ગામમાં જાય તો આપણને ઓછાળા જ બેઠા હોય. હે પણ અહીં જુવાંડા એવા છે, આપણા આગેવાનો એવા છે, અહીં બધા બાળકો જો હજી જાગે છે. હા ઓલો જો અમારે સામું જોવે. હા ના ના છોકરા હારા છે, મજા આવ્યા કરે એમ. બાળકો તો એ છે ને આમ આમ મેં કીધું ને રમતા સારા લાગે, પણ વળી પાછા હજી આપણે શું છે ડાયરો અમારો બેઠો ને એ ભજનના ભજન સંતોને આપણે લઈ લીધું, પણ લોકગીત દુવાસન જે એમને મોજ આવે ગઝલ બધું એ અમારા અશોકભાઈ માણિયા અને બેન વર્ષાબેન, બેને વિનંતી કરું કે એમને જોરદાર તાળીઓ દેજો અશોકભાઈ માણિયા અને વર્ષાબેન ભક્તરિયા. થોડુંક રિપીટ આપજો. હલો હલો છે, હલો 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 છે, હલો 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 છે, હલો હલો રંગ બેરંગે હો અમારો નો અમારો અવાજ અમને વાગે છે કઈ વ્યવસ્થિત કરો ને ગળું ઘરે કે નાખ્યું અને ખાવ લુખું વાગે ઇફેક્ટ ઇફેક્ટ કાંઈ ને ડીડી થ્રી છે બધું છે ભલે આ વાગે છે કાનમાં. હલ હલ બસ એમ રિપીટ આપો ને. રંગ બેરંગે હોય તો વડો કાળો કામળો દુજદા ઘન લાગે કો મીરા કહે એવા વરને વરીને શું કરું આજે જીવે કાલે મરી જાય ઉર મેં તો ઓઢો કાળો કામળો મેં તો મેરે ગિરધર ગોપાલ કો મેરો ચુડુલો મને સાચું રે બોલો ને એ મારા શ્યામ રે કાનોડા મોરલી રે બારા કાનોડા
लटके को तू भेली की दे लुट के गायो सुधावे तुम्हारा लटका तुम वाला छो तुम्हारा हम मने वाला वाला लागो छो तुम्हारा हम मने वाला लागो छो
આનંદ કરવા બધા બેઠા છીએ તો આમ થોડા મૂડમાં આવી જાઓ, હા પણ કરા કરો, ભલે રૂપિયાનો નાખો તો કાંઈ નહીં, હા છેલ્લે છેલ્લે બધા સાથ સાકાર આપજો. નયનની બંધી રાખી